हरिओम बाळमित्रो, गुजराती एक आपणे पोचा छे पाठ नौ। आपणे आगळ काव्य जोयुं मालम हलेसा मार, एनी अंदरथी पण तमने शीखवा मळे छे। तो आजे आपणे पाठ नौ पोचा छे बानो हाळो। अगाउ तमे पाठ छे एने तमारा समये आ पाठ छे वाचन तमे करी ज लीधो छे, करी लीधो छे ने। तो पाठ वाचन न थयेलું હોય તો પણ આપણે આજે પાઠ ડીસી દ્વારા જોઈએ, શબ્દ શબ્દ જોઈએ, ક્યાંથી કયું સંયોજક વપરાય છે, ક્યાં ઉદ્ગાર વાક્ય પ્રશ્નાર્થચિહ્ન આને જોઈશું આપણે, પછી ટૂંક સ્વાધ્યાય છે અભ્યાસના પ્રશ્નોત્તર, અને જે અઘરા લાગતા શબ્દો છે એને પણ તમે તમારી નોટબુકની અંદર લખજો। તો ચાલો નિહાળીએ આપણે પાઠ નવ બારનો વાળો। કામ
વાર ચૂક થઈ જતી. થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતી. બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત વાર્તા આપણને ઊભી કરે છે, પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે. અતિરેક એટલે વધારે પડતો અવાજ કરડાઈ જવાથી ગદગદિત થઈ જવું, વાદળ જેવું મન થવું એટલે પ્રસન્ન બની જવું. ઘરમાં કોઈ શુભ પ્રસંગે પિતાજીને યાદ કરી બા રડી હતી, પરંતુ થોડી વાર પછી સ્વસ્થતા ધારણ કરી હતી. લેખક કહે છે, વીતી ગયેલા દિવસોના રસ્તે આપણને ઉભી રહે છે, પણ ત્યાંથી ઝડપથી બા નીકળી પણ જાય છે. મિત્રો, ઘણા લોકો વીતી ગયેલા દુઃખના દિવસો યાદ કરીને ત્યાં જ ઉભારી જાય છે, એટલે એમને આગળ આવતા સુખના દિવસો દેખાતા નથી. નિરંતર નવી કેરીની અને શોધ લે છે. બા ક્ષણે ક્ષણો પોતાની પાસે હિસાબ લે છે. કૂતરો પણ લે, બીજા કરે કે ના કરે, એ એનું કામ કરી જ જાય. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો મૂકી આવે છે, પણ એ સર્વમાં મોખરી મૂકી શકાય તેવી બાબત સમયના પગલાને તેણીના વાળા વડે સ્મારે.
ખેડાતી એક ગાય. પોતાના જ દીકરાના ઘરે બે ત્રણ દિવસથી વધુ રહેવાનું થાય તો બાપ વાડાવીના ચુડાકો અનુભવે. વાડાનું શું થઈ ગયું હશે? ભૂલ બેસી ગયા હશે, વાંદરાઓએ મેદાન પેદા કરી નાખ્યું હશે, લોકોએ આવે ઘર ફૂલો છૂટી દીધા હશે, કાચા કે કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે, વગેરે વગેરે. બાપે જઈ થઈ જતી અને અમુક દિવસે તો તે ચાલી ખબર નિરાશ થવા માટે સરળ કહ્યું.
ફૂલ અથવા સુવર્ણ. નિરીક્ષણેથી ધ્યાનથી જોવું. વરસાદી કાળ કે ગોકળ કાળ ચોમાસામાં જોવા મળતું લાલ રંગનું જીવ. બાકશી જાય ને જોઈએ વાળા જેવું ફૂલ ફળાથી નિહાળે તો ત્યાં તે લટાર પાયા વિના રહે છે. એટલું જ નહીં, એની થેલીમાં આથી લેખકે આ પાઠનું શીર્ષક બાળો પાડો
સુખનો અતિરેક થતા મા તેમના સંતાનોને કહેતા, આ બધું સુખ જોવા તારા બાપા જીવતા રહ્યા હો તો કેવું સારું થાત. આટલું બોલતા જ બાનો અવાજ કરડાઈ જતો. બે બાપ પોતાના દીકરાની ઘેર બે ત્રણ દિવસની પથારી ન રહેતી. ઉત્તર બા જ્યાં જાય ત્યાં તેમની બાળાની સતત ચિંતા રહેતી. ઊંટ અને વાંદરા બાળામાં બેસી જઈને તેને ખેડાણ મેદાન કરી નાખશે એવા વિચારો આવ્યા હતા. લોકો જે તે ફૂલો છૂટી જશે, કાચાને કાચા લીંબુ તોડી જશે એવો ડર રહ્યા કરતો. આ ચિંતાને કારણે બા પોતાના દીકરાને ઘેર બે ત્રણ દિવસની વધારી ન રહેતી. બા પહેલી સવારે થાળીમાં ફૂલ મીઠા કરી રાખતી. ઉત્તર બાળામાં ઉમેરા સુગંધીદાર ફૂલો મંદિરમાં પૂજા માટે મોકલવાનો બાનો નિયમ હતો. એટલા માટે બા પહેલી સવારે થાળીમાં ફૂલ મીઠા કરી રાખતી. ચાર લેખકના મતે બા ઓળીને ભરી ખાઈ. ઉત્તર બાળામાં લીંબુ લેવા લોકો આવતા. ખોટા મને લીંબુ લેવા આવેલા લોકોને બા ઓળખી જતી. એવી ચાલાક અને સમજદાર હતી, પણ બીજી જ પળે તેનામાં રહેલી ભલાઈ જાગી ઉઠતી અને એ બનાવટી લોકોને લીંબુ આવતી. તેથી લેખકના મતે બા ઓળીને ધરી ખાઈ. બાનો પરિચય. બા બેઠી દળીના મજબૂત બાંધાના દબાવદાર નીછાજમાં વ્યક્તિ પરતાવતા હતા. એમની ઉંમર 75 વર્ષની હતી, છતાં 75 વર્ષના લાગતા નહોતા. બાળી જીવનમાં ઘણા સુખ જોયા હતા. બા સતત ઉદ્યમી અને પ્રસન્ન રહ્યા હતા. પોતાની સંતાનોનું પાલન પોષણ કરી કોઈક દિવસ સુખનો અતિરેક થાય ત્યારે પિતાજીને યાદ કરી રડતા, પણ તરત જ સ્વસ્થ થઈ જતા. બા સમયની જીવી ગયા હતા. બાળી કર્મ અને ધર્મ એક કરી હતા. તેમનું જીવન સૂત્ર ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા હતું. પ્રશ્નનો ઉત્તર નિરંતર ઉદ્યોગ એટલે બા એમ લેખક શા માટે કહે છે? ઉત્તર બાએ આજીવન ઉંમર એ નિરાશાને પોતાની નજીક આવવા દેતા નહોતા. બાએ કર્મ અને ધર્મને એક જ કરી દીધા હતા. તેઓ સતત પ્રવૃત્તિમાં રહેતા હતા. ઘરના કાર્ય, બાળકોનો છે અને પાયાનું માવજત દિવસ રાત તેમની આ જ પ્રવૃત્તિ રહેતી. માટે લેખક કહે છે નિરંતર ઉદ્યોગ એટલે બા. પ્રશ્ન બે, બાળી કર્મ અને ધર્મ એક કઈ મૂક્યા છે એમ લેખક શા માટે કહે છે? ઉત્તર બા ભૂતકાળની કેરી પર ક્યારેક આવે.
ભારતીય